નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લામાં બીટી કપાસના ડુપ્લિકેટ બિયારણનું વેચાણ અટકાવવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં બીટી કપાસનું ડુપ્લિકેટ બિયારણનું મોટા પાયે વેચાણ થતું હોવાના આક્ષેપ થયા હતા, ત્યારે છતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર દ્વારા બીટી કપાસના ડુપ્લિકેટ બિયારણનું વેચાણ અટકાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બીટી કપાસના ડુપ્લિકેટ બિયારણનું વેચાણ કરનાર સામે પગલાં લેવામાં આવે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ડુપ્લિકેટ બિયારણના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થતા પાયમાલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ડુપ્લિકેટ બિયારણ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રાજ્યની અંદર આગામી ચોમાસાની ખેતી માટે વાવેતરની સિઝન ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં ડુપ્લિકેટ બિયારણનો વેપાર થઈ રહ્યા હોવાની રજૂઆતો અનેક મળી છે. જાણી જોઈને સર્ટિફાઇડ બિયારણની તંગી ઊભી કરવામાં આવી રહી છે અને એની પાછળ ડુપ્લિકેટ બિયારણ મોટા પ્રમાણમાં ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે. એના વેરિફિકેશન માટે સરકાર પાસે કોઈ જ પ્રકારનું વહીવટી તંત્ર નથી અને દરેક એગ્રો સર્વિસની દુકાનો ઉપર આ પ્રકારની કોઈ જ ચેકિંગ માટેની વ્યવસ્થા નથી. ડીએપી ખાતરની અછત પણ દર વખતે ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ જાણી જોઈને ઊભી કરવામાં પ્રકારનો માહોલ છે. એ દિશામાં સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને ડુપ્લિકેટ બિયારણનો વેપાર કરતા તમામ વેપારીઓ ઉપર કાયદેસર પગલાંઓ લેવાવા જોઈએ. કારણ કે ખેડૂતો જે છે એ લોકોની આજીવિકા માત્ર ને માત્ર ખેતીની સિઝન ઉપર નિર્ભર હોય છે. માત્ર થોડા નફા માટે થઈ અને ખેડૂતોની આજીવિકા ઉપર આ પ્રકારનું જોખમ ઊભું કરવું કોઈ પણ રીતે સાંખી લેવાય એક પ્રકારની પ્રવૃત્તિ નથી. એટલે તાત્કાલિક ધોરણે દરેક બિયારણના વેપારીઓને ત્યાં ક્રોસ વેરિફિકેશન થાય. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.